નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારમાં સ્વાગત છે. નવું વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર. સરકારે લીધો આ મહત્વનો નિર્ણય. ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત. 2000ની નોટો બદલાવવાને લઈને લોકોને મળી રાહત. ગુજરાતમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી. તો મિત્રો, આ તમામ સમાચારની વાત કરવાના છે, તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. 2000ની નોટો બદલાવવાને લઈને લોકોને મળી રાહત. મિત્રો, તેના વિશે જોઈતું. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા અન્ય નોટો સાથે બદલાવવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. જી હા મિત્રો, RBI એ એક પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે. જ્યારે 2000 રૂપિયાની બેંક નોટ જ્યારે એક સમયે મહત્વ જ્યારે 20000 રૂપિયાની મર્યાદા સુધી બદલાવી શકાય છે. તમે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં ઇન્ડિયન પોસ્ટ દ્વારા જ્યારે 2000 રૂપિયાની નોટ પણ મોકલી શકો છો. જ્યારે મિત્રો 2000 રૂપિયાની બેંક નોટ આમાંથી કોઈ પણ ઓફિસમાં તમે મર્યાદા વિના જમા કરાવી શકો છો. જી હા મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સરકારે લીધો આ મહત્વનો નિર્ણય. મિત્રો, તેના વિશે જોઈએ તો દેશમાં ડુંગળી અન્ની અછતને કારણે જ્યારે કેન્દ્ર સરકારે અગાઉની વર્ષોની સરખામણી કરતા જ્યારે ઓગસ્ટ મહિનામાં ડુંગળીના સ્ટોકમાં અનેક ગણો વધારો કર્યો છે. જી હા મિત્રો, મે પછી જ્યારે અલનીનોના કારણે જ્યારે લગભગ 3 મહિના સુધી ટામેટાના ભાવમાં વધારો રહ્યો હતો. જ્યારે શાકભાજીના ઊંચા દરની ડુંગળીને જ્યારે ચિંતામાં વધારો કર્યો હતો. ત્યારબાદ સરકારે સ્ટોક વધારવા જ્યારે ડુંગળીની ઉપલબ્ધતા જ્યારે જાળવી રાખવા માટે નિકાસ કર વધારો કર્યો છે. પરંતુ હવે સરકારે બેંગ્લોર રોજ ડુંગળીની વિવિધતાનો જ્યારે નિકાસ દર હટાવી લીધો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત. મિત્રો, તેના વિશે જોઈએ તો ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં તમામ પ્રકારના પશુઓને જ્યારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે ગાંધીનગરમાં જાહેરમાં પશુઓની ઘાસ નાખવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગરમાં પશુઓ પર RFID ટેગ લગાવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા સ્થાયી સમિતિમાં કેટલીક પોલિસી મંજૂરી અપાઈ છે. જ્યારે ઘાસચારો રસ્તા પર નહીં નાખવો તેમજ કેટલ ફિલ્ડ યોજના જેમ કે ધાર્મિક પ્રસંગે ઘાસચારો ખવડાવવો હોય તો કેટલા પોઈન્ટ પર જ ખવડાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ પણ માહિતી આપતા જણાવ્યું છે કે રખડતા ઢોર પકડવા જતી ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમને કેટલાક દૂષણો જ્યારે માટે કડક અમલવારી કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી. મિત્રો, તેના વિશે વાત કરીએ તો ગુજરાતના કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્ટોકમાં આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ નહીવત છે. તેમજ 2 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની વિદાય સંભાવના છે. જ્યારે ડાંગ જિલ્લામાં વધઈમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે ભારે પવન સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જ્યારે ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોમાં ગરમીની રાહત થતી જોવા મળી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત. નવું વાહન ખરીદનારો માટે મોટા સમાચાર. મિત્રો, તેના વિશે જોઈએ તો ગુજરાતમાં નવું વાહન ખરીદનાર ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવે છે. ત્યારે RTO દ્વારા નવું વાહન ખરીદનારો લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જમીન અને મિલકતના ભાડા કરારથી નવા વાહનો ખરીદી શકાશે નહીં. જ્યારે નવા વાહન માલિકી તેમજ શહેરના RTOમાં નોંધણી કરાવવી પડશે. એટલે કે સરનામામાં જ્યારે પુરાવા તરીકે ભાડા કરાર હશે તેવું નહીં ચાલે. જ્યારે નવું વાહન નહીં ખરીદી શકાય. વાહનના રજીસ્ટ્રેશન માટે ગ્રાહકો જ્યાં રહેતા હોય ત્યાં જ જિલ્લામાં RTO ખાતે જવાનું રહેશે. બસ મિત્રો, આજના વિડીયો માટે આજે મળીએ નવા વિડીયો સાથે.